બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો સમાજ કાર્ય પારંગતના પેપર નંબર ત્રણસો પાંચ એટલે સાયકિયાટ્રિક સોશિયલ વર્ક સાયકયાટ્રિક સોશિયલ વર્કના એક બ્લોક નંબર એકમાં એકમ નંબર એક બે ત્રણ ચારનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં મિત્રો અલગ અલગ માનસિક આરોગ્યના પાસાઓ જેવા કે આરોગ્ય માનસિક આરોગ્ય મનોચિકિત્સકીય સમાજ કાર્ય તેમજ મનોચિકિત્સકીય નો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે એવા વિવિધ ક્ષેત્રોનો પણ આપણે પરિચય મેળવી રહ્યા છે ખાસ કરીને મિત્રો પશ્ચિમના દેશો અને ભારતમાં સાયકિયાટ્રી સોશિયલ વર્કનો ઉદ્ભવ અને વિકાસ કેવો રહ્યો છે તેનો પણ આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે છેલ્લા બે ત્રણ વર્ગોમાં મિત્રો આપણે એ પણ પાસાને સમજવા પ્રયાસ કરી રહ્યા છીએ કે જે સાયક્યાટ્રી વિષય છે મનોચિકિત્સા તો મનોચિકિત્સામાં દર્દીનું નિદાન કરવામાં આવતું હોય છે અને નિદાન કરવાની બાબત કયા કયા પાસાઓ ઉપર આધારિત છે તેનો અભ્યાસ કરી રહ્યા છે શરૂઆતના વર્ગોમાં મિત્રો આપણે એ પાસાનો અભ્યાસ કર્યો છે કે નિદાન માટેના શરૂઆતના પ્રયાસો કેવા હતા જેમાં ખાસ કરીને આપણે નિદાન માટેના અમેરિકાના પ્રયાસો કેવા રહ્યા છે ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિકોના કેવા પ્રયાસો રહ્યા છે આંકડા શાસ્ત્રીઓના કેવા પ્રયાસો રહ્યા છે સાથે સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પણ કયા કયા પ્રયાસો રહ્યા છે જેનો આપણે અભ્યાસ કર્યો છે મિત્રો નિદાનનો આપણે એક એ બાબત પણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે નિદાન એ નોસોલોજીના સિદ્ધાંત ઉપર કાર્યરત બાબત છે નોસોલોજી એટલે મિત્રો કોઈ પણ બીમારીનું વર્ગીકરણ અને કોઈપણ બીમારીને સમજવા માટેના મૂળભૂત પાસાઓની સિદ્ધાંતોની ભૂમિકા પૂરી પાડે છે જેમાં ખાસ કરીને એ કોઈ પણ બીમારી હોય તો એના કયા કઈ રીતે એનું વર્ગીકરણ કરવું જોઈએ એની બાબત સાથે સંકળાયેલ છે એના જ આધારે મિત્રો આપણે માનસિક બીમારી અને માનસિક બીમારીના વર્ગીકરણ માટેની પણ આપણે ચર્ચા કરી છે જેમાં ડીએસએમ ફોર્થ એડિશન એટલે કે ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ફોર મેન્ટલ ડિસોર્ડર ને અલગ અલગ આવૃત્તિ જેમ કે એકથી કરીને ચાર સુધીની આવૃત્તિઓ છે ડીએસએમ ફોર્થ એડિશન જે અમેરિકન સાયકોલોજી એસોસિએશન દ્વારા અમેરિકન સાયકિયાટ્રી એસોસિએશન દ્વારા આવિષ્કૃત કરવામાં આવી છે આ આવૃત્તિને આપણે અભ્યાસ અગાઉના વર્ગોમાં કર્યો હતો તેમજ મિત્રો અગાઉના વર્ગોમાં આપણે એ પણ અભ્યાસ કર્યો છે કે જે આઈસીડી ટેન છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એનો પણ કયા કયા રોગોને કયા કયા પ્રકરણોમાં વિભાજીત કરવામાં આવે છે એનો અભ્યાસ આપણે અગાઉના વર્ગોમાં કર્યો હતો મિત્રો આજના આપણા આ વર્ગનો હેતુ રહેલો છે કે ખાસ કરીને માનસિક બીમારીનું વર્ગીકરણ જે આઈસીડી ટેનમાં કરવામાં આવ્યું છે એમાં કેવી રીતે કરવામાં આવ્યું છે તેનો આપણે ખાસ આજે આપણે સમજણનો પ્રયાસ કરવાના છીએ અને એમાં પણ ખાસ કરીને આઈસીડી ટેનમાં જે દસમી આવૃત્તિ જે છે એમાં એફથી થી શરૂ કરવામાં આવેલી આ આપણી આવૃત્તિ કે જેમ ખાસ માનસિક આરોગ્યના સાથે જોડાયેલી છે તો એમાં કેવા કેવા માનસિક બીમારીઓને વર્ગીકૃત કરવામાં આવી છે તેની આપણે સમજ મેળવવાના છીએ મિત્રો આ આઈસીડી ટેન એ ડબલ્યુ એચ ખૂબ જ વિશ્વસનીય અને પ્રમાણભૂત સાથે સાથે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું એક રોગોના વર્ગીકરણ માટેનું શાસ્ત્ર છે અને એના આધારે ઘણા બધા રોગોનું નિદાન કરવામાં આવતું હોય છે કોઈ પણ બીમારીનું નિદાન જેટલું ચોક્કસ હશે એટલું જ એની સારવાર ચોક્કસ થઈ શકશે નિદાનમાં પણ ક્યાંકના ક્યાંક મિત્રો કાર્યકારણનો સંબંધ જોવા મળતો હોય છે અને એના જ આધારે દરેક બીમારીને સમજવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે ખાસ કરીને મિત્રો આપણે ગયા વર્ગમાં એ જાણ્યું હતું કે આઈસીડી ટેન જે છે એ જેની નવમી એડિશન ઓગણીસો પંચ્યાસીમાં બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ દસમી એડિશન ઓગણીસો નેવ્યાસીમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું તો આ જે દસમી આવૃત્તિ છે એ કેવા પ્રકારની બીમારીઓનું વર્ગીકરણ કરે છે હાલ મિત્રો આપણે વર્ષ બે હજાર બાવીસમાં ફેબ્રુઆરી મહિનામાં છીએ ત્યારે હું તમને એક બાબત જણાવતા આનંદ થાય છે કે ઓગણીસો અરે બે હજાર ઓગણીસમાં ડબ્લ્યુ એચ દ્વારા આઈ સીડી ઇલેવનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે અને જાન્યુઆરી બે હજાર બાવીસથી આઈ સીડી એટલે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝને બે હજાર બાવીસના જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવી છે તો આ જે આઈ સીડી ટેન છે એ ખાસ કરીને મિત્રો જ્યારે તમે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી રહ્યા છો તો આ પુસ્તકનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે આ પુસ્તકની અહીંયા આપણે રજૂઆત કરી છે કે જેમાં આ રીતે જોવા મળતું હોય છે અને એનું એનું ટાઇટલ પણ એક પ્રકારનું છે કે ઇન્ટરનેશનલ સ્ટેટસ્ટિકલ ક્લાસીસ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ આઈસીડી ટેનને આપણે મિત્રો ખૂબ જ ટૂંકા નામથી આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ પરંતુ એનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ સ્ટેટસ્ટિકલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એન્ડ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ એટલે કે આરોગ્યની સમસ્યાઓ અને બીમારીઓના વર્ગીકરણનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ કે વર્ગીકરણ છે જેને બે વોલ્યુમમાં મિત્રો બહાર પાડવામાં આવ્યું છે સાથે સાથે મિત્રો તમે જો ની વેબસાઇટ ઉપર જશો તો આઈસીડી ટેનનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટેની પણ ગાઈડલાઈન આપવામાં આવી છે તેની સાથે સાથે આઈ સીડી ટેનની મહત્ત્વતા શું છે એના વિશે પણ રજૂઆત કરવામાં આવેલી છે અને એ ઉપરાંત પણ આઈસીડી ટેન સંબંધિત તમારા મનમાં રહેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ ક્યાંકના ક્યાંક તમે રજૂ કરી શકો છો અને એમાં પણ કેટલાક એ પ્રશ્નોના જવાબ આપ્યા છે એ પ્રશ્નોને પણ તમે ત્યાં અભ્યાસ કરી શકો છો એવા કેટલાય પ્રશ્નો ત્યાં રજૂ કરવામાં આવ્યા છે અને એના રજૂ જવાબ પણ જણાવવામાં આવ્યા છે એટલે સમાજ કાર્યના જ્યારે તમે માનસિક આરોગ્યના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી છો તો તમારે આઈસીડી ટેનના વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે આઈસીડી ટેનના ઊંડાણના અભ્યાસથી તમે ચોક્કસથી ડોક્ટર સાથે દર્દીના નિદાનની પ્રક્રિયામાં પોતાની ભૂમિકા પૂરી પાડી શકો છો સાથે સાથે મિત્રો સો સાયકિયાટ્રિક સોશિયલ વર્કરની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા એ દર્દીના નિદાનમાં રહેલી છે ઘણી બધી વખતે મિત્રો દર્દી એ સામાજિક કાર્યકર સાથે વાતચીત કરતા હોય છે ત્યારે પોતાની વાતચીત વ્યવસ્થિત રીતે કરી શકતા હોય છે અને એનું મુખ્યત્વે આધાર એ રહેલો છે કે સમાજ નો વાતચીત કરવા માટેનો જે અભિગમ હોય છે સમાજ કાર્યકરનો એક દર્દીને મોકળાશ આપવા માટેનો અભિગમ હોય છે એના આધારે દર્દી ક્યારેક ના ક્યારેક પોતાની મુક્તતા અનુભવતો હોય છે અને એ મુજબ વાતચીત કરી શકતો હોય છે વિદ્યાર્થી મિત્રો સમાજ કાર્ય સમાજ કાર્યકર પોતાની બેગમાં કોઈ જ સાધનો લઈ જતો હોતો નથી પરંતુ અનુભવનું ભાથું સાથે સાથે લોકોના સાથે કાર્ય કરવા માટેની કુશળતા અને માનસિક આરોગ્યના ક્ષેત્રે કાર્યરત એવા કુશળબદ્ધ લોકોના અનુભવ પરથી ઘણા બધા દર્દીઓનું જીવન બદલી શકે છે મિત્રો નિદાનમાં જેટલી સમાજ કાર્યની ભૂમિકા છે એ સૌ પ્રથમ શરૂઆતથી પ્રથમ એટલે કે શરૂઆતથી જ જોવા મળતી મહત્ત્વની ભૂમિકા રહેલી છે આપણે આ વર્ગમાં સાયકટ્રી સોશિયલ વર્કરે નિદાનની પ્રક્રિયા સમજવા માટે આઈસીડી ટેનમાં માનસિક આરોગ્યના પ્રકરણને સમજવું ખૂબ જ મહત્ત્વનું છે આ આ પ્રકરણમાં પણ જ્યારે કોઈ દર્દીની ફાઇલ તમારી સમક્ષ આવે એફ ઇલેવન કે એફ કે એફ એફ ટ્વેન્ટી સિક્સ કે એફ સેવન્ટી લખ્યું હશે તો તમે એક ટ્રેન પ્રોફેશનલ સાયકયાટ્રિ સોશિયલ વર્કર તરીકે તમે સમજી શકશો કે આ દર્દીને આ બીમારી જોવા મળે છે ઘણી બધી વખતે દર્દીની ગોપનીયતાને લઈને પણ આઈ સીડીના જે એના શોર્ટ ફોર્મ છે એના એના માત્ર કોડવર્ક જ લખેલો હોય એની ફાઇલમાં કે આ ઝીરો ઝીરો નાઇન એફ ઝીરો ઝીરો ઇલેવન એફ ઝીરો ઝીરો વન તો તમે એના આધારે સમજી શકશો કે દર્દીને આ બીમારી છે આજે મિત્રો સાયકિયાટ્રિસ્ટ જેટલું જ્ઞાન સાયક્યાટ્રિ સોશિયલ વર્કને હોવું જરૂરી છે તો આપણે જોઈએ છે મિત્રો કે આ રીતે આઈસીડી ટેન્ટમાં માનસિક બીમારીના પ્રકરણની રજૂઆત કરવામાં આવેલી છે કે જેમાં એફ ડબલ ઝીરોથી શરૂ કરીને એફ નાઇન્ટી નાઇન એટલે તમે સમજી શકો છો મિત્રો કે નવ્વાણું પ્રકારની અલગ અલગ માનસિક બીમારીઓને આઈસીડી ટેનમાં રજૂ કરવામાં આવી છે બરાબર નવ્વાણું ઉપરાંત ઘણી બધી વખતે જે મુખ્ય બીમારી છે એના પણ કેટલાય પેટા વિભાગો પડતા હોય છે પેટા પ્રકારો હોય છે એ પેટા પ્રકારોને પણ અલગ અલગ કોડ આપવામાં આવતા હોય છે પરંતુ અહીંયા આપણે એની મુખ્યત્વે જે મુખ્ય મુખ્ય બીમારીઓ જે છે એના સંબંધિત પ્રકરણો કયા કયા છે એની માહિતી આજે આપણે મેળવવાના છીએ તો મિત્રો આઈસીડી ટેન્થમાં આખું જે વોલ્યુમ જે છે એમાં પ્રકરણ પાંચમું એ મુખ્યત્વે માનસિક બીમારી સાથે સંકળાયેલું છે અને એનું તમે જોશો તો ટાર્ગેટ ટાઇટલ પણ એવું જ આપવામાં આવ્યું છે કે મેન્ટલ એન્ડ બિહેવિયર ડિસોર્ડર્સ એફ ઝીરો ઝીરો ટુ એફ નાઇન્ટી નાઇન એ રીતે એનું આખું એનું ટાઇટલ આપવામાં આવ્યું છે અને પ્રકરણ પાંચમાં એને સમાવિષ્ટ કરવામાં આવેલું છે મિત્રો માનસિક બીમારીઓ ખૂબ જ અલગ અલગ પ્રકારની જોવા મળતી હોય છે એમાં કેટલીક બીમારીઓ ઓર્ગેનિક હોય છે સાથે સાથે કેટલીક ન્યુરોટિક હોય છે કેટલીક સાયકોટિક હોય છે સાથે સાથે કેટલીક ફિઝિયોલોજિકલ ફિઝિયોલોજીકલ એટલે શારીરિક સ્વરૂપ સાથે જોડાયેલી હોય છે કેટલીક યુઝ સાથે જોડાયેલી હોય છે કેટલીક બીમારીઓ હોય છે એ એને મૂળભૂત સાયકોલોજીકલ કેટલીક બીમારીઓ એવી પણ હોય છે કે જેને ડિફાઇન કરી શકાય એવી નથી હોતી અનસ્પેસિફાઈડ કરી શકાતી નથી એવી પણ બીમારીઓ જોવા મળતી હોય છે મિત્રો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલાં તમને એક બાબત એ જણાવવી ખૂબ જરૂરી છે કે માનસિક બીમારીમાં કોઈ પણ દર્દીનું નિદાન કરવામાં એનો પહેલાંનો રેકોર્ડ જાણવો બહુ મહત્ત્વનો છે દર્દીનું જ્યારે આપણે મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ એટલે કે માનસિક 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 સ્થિતિની ચકાસણી માનસિક સ્થિતિનું પરીક્ષણ કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા મુદ્દાઓની બાબતોમાં આપણે ઊંડાણમાં તપાસ કરતા હોઈએ છીએ ત્યારે એઝ એક સોશિયલ વર્કર તરીકે પણ સોશિયલ વર્કને ટાસ્ક આપવામાં આવે છે કે દર્દીની પહેલાંની હિસ્ટ્રી જાણવી હવે તમે સમજી શકો છો કે કોઈ દર્દીને લઈને આવ્યા હોય ત્યારે આપણે કઈ જગ્યાએ સારવાર લીધી છે કેટલો ફર્ક પડ્યો હતો કઈ દવાઓ લીધી હતી કુલ બીજા કેટલા ડૉક્ટરો પાસે ગયા હતા એ ડૉક્ટરની ફાઇલ જોઈ શકીએ છીએ એ ફાઇલોની અંદર જે કોઈ બીમારીની બાબતો રજૂ કરેલી છે એનો અભ્યાસ કરવો જરૂરી છે જો આ નિદાનની અંદર મિત્રો કોઈ પહેલાની બાબત જો જાણવા ના મળી શકે તો દર્દીનું ચોક્કસ રીતે નિદાન થઈ શકતું નથી અને એટલા જ માટે સાયકિયાટ્રીની અંદર મનોચિકિત્સા શાસ્ત્રની અંદર પૂર્વની ઐતિહાસિક માહિતી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને એટલા જ માટે મિત્રો જે તમને આગળ પ્રકરણ નંબર અગિયાર જે છે જે છેલ્લું પ્રકરણ છે એમાં પણ નાઇન્ટી નાઇન નંબર એટલે કે નવ્વાણું નંબરની એક બીમારી એ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે જેને એમ કહેવામાં આવે છે કે અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસોર્ડર હવે અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસોર્ડર એટલે કદાચ કોઈ દર્દીને સ્ક્રિઝોફેનિયા હોય પણ જો એની પહેલાંની માહિતી આપણને ના મળી શકતી હોય તો એને આપણે સ્ક્રીઝોફેનિયાનું લેબલ ના લગાડી શકીએ પણ એ જો દર્દીની માહિતી ઉપલબ્ધ નથી તો એ દર્દીને ક્યા ક્યાંકના ક્યાંક આપણે અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસઓર્ડર તરીકે મૂકતા હોઈએ છીએ ઘણા બધા માનસિક બીમાર દર્દીઓની તમે ફાઇલ ચકાસશો મિત્રો તો એ ફાઇલની અંદર અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસઓર્ડર અથવા તો અનસ્પેસિફાઈડ સાયકોસિસ એવું લખ્યું હશે તો એનો મતલબ એ છે કે આ દર્દીને નિદાન નિદાન ચોક્કસ કરી શકાયું નથી કે આ દર્દીને કઈ બીમારી છે એ ચોક્કસ રીતે જાણી શકાયું નથી એટલે એને અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસોર્ડર તરીકે જણાવવામાં આવ્યું છે એટલે નિદાનમાં મિત્રો પૂર્વની માહિતી પહેલાંની માહિતી અને પહેલાંની માહિતીમાં પણ ખાસ પહેલાં કેવા લક્ષણો હતા કેટલા સમય હતા એ લક્ષણો કયા ડોક્ટરની સારવાર લીધી હતી કેટલા ટાઈમ દવા લીધી હતી કઈ કઈ દવાઓ હતી એ દવાઓની આડઅસર શું હતી આડઅસરને નિવારવા માટે કોઈ પગલાં લીધા હતા કે ન ન હતા લીધા આ તમામ બાબતોનો હોલેસ્ટિક અભ્યાસ એટલે કે સર્વગ્રાહી અભ્યાસ કરવો બહુ જરૂરી છે ત્યારબાદ જ એને આપણે કોઈ પણ દર્દીને નિદાન કરી શકીએ છીએ કોઈ પણ દર્દીને એને કઈ બીમારી છે એવું આપણે સર્ટિફાઈડ કરી શકીએ છીએ પ્રમાણપત્ર આપી શકીએ છીએ એટલે નિદાનમાં પણ મિત્રો ખાસ કરીને પૂર્વની માહિતી એ ખૂબ જ અગત્યતા ધરાવતી બાબત છે હવે મિત્રો આપણે આઈ સીડી ટેનમાં જે પ્રકરણ નંબર પાંચ છે એમાં જે કુલ ટોટલ નવ્વાણું પ્રકારની અલગ અલગ માનસિક બીમારીઓને રજૂ કરવામાં આવી છે એ નવ્વાણું બીમારીઓને કુલ ટોટલ અગિયાર પ્રકરણોમાં વિભાજીત કરવામાં આવે છે જેમ ડીએસએમ ફોર્થ એડિશનમાં અલગ અલગ પ્રકરણમાં અલગ અલગ બીમારીઓને રજૂ કરવામાં આવી હતી એવી જ રીતે મિત્રો આઈસીડી ટેન્થ એડિશનમાં પણ અલગ અલગ બીમારીઓને અલગ અલગ પ્રકરણમાં વિભાજીત કરવામાં આવી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રકરણ નંબર એક કે જેમાં કુલ નવ બીમારીઓને મૂકવામાં આવી છે અને આ નવ બીમારીઓ એ ખાસ કરીને ઓર્ગેનિક બીમારીઓ ઓર્ગેનિક એટલે શરીર શારીરિક શારીરિક તકલીફો શારીરિક ના કારણે ઊભી થયેલી તકલીફો છે જેમાં ખાસ કરીને ચેતાતંતુઓ કે મગજની બીમારીઓ તરીકે પણ ઓળખી શકાય છે એવી ડેમેન્શિયા ડેલીરિયમ એમનેસ્ટિક ડિસોર્ડરની સાથે સાથે બ્રેઇન્સ સાથે જોડાયેલ તકલીફોનો સમાવેશ થતો હોય છે અને આવી જે બીમારીઓ જે છે એને કુલ પે નવ પેટા વિભાગમાં જીરો જીરોથી શરૂ કરીને જીરો 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 નવ સુધી વિભાજીત કરવામાં આવેલી છે એટલે તમે સમજી શકો છો કે ઓર્ગેનિક જે ડિસોર્ડર છે એ ઓર્ગેનિક ડિસોર્ડર ડેમેન્શિયા ડેલીરિયમ એમનેસ્ટિક ડિસોર્ડર એ બધી બીમારીઓને મિત્રો ક્યાંક ના ક્યાંક સાદી એમ સાદું ડેમેન્શિયા અલગ બાબત છે જ્યારે એચઆઈવી એઇડ્સથી કે કોઈ બીજી બીમારીના લીધે ઊભું થયેલ ડેમેન્શિયા અલગ હોય છે તમને કદાચ એમ પણ થાય કે કોઈ બીમારીના લીધે ડેમેન્શિયા આવ્યું હોય તો એ પ્રકરણ નંબર એકમાં આવે ના એને અલગ રીતે ડિવાઈડ કરવામાં આવેલું છે પણ જો સાદું ડેમેન્શિયા હોય ડેલેરિયમ હોય તો એને પ્રકરણ નંબર એકમાં સમાવેશ થઈ શકે છે એવી રીતે પ્રકરણ નંબર બેમાં કુલ દસ બીમારીઓ છે કે જેમાં નશીલા પદાર્થોના સેવનથી થતી બીમારીઓનો સમાવેશ થતો હોય છે દાખલા તરીકે કોફિન ડિપેન્ડન્સી ડિસોર્ડર એટલે કે નશીલા પદાર્થોનું સેવન જેમાં ગાંજાનું બંધાર હોય જેમાં આલ્કોહોલ યુઝ હોય કે જેમાં કોઈ નશીલી દવાઓનું ડિપેન્ડન્સી હોય તો એ બધી જ બીમારીઓને એ બીમારીઓને પ્રકરણ બેમાં વિભાજીત કરવામાં આવી છે એવી જ રીતે મિત્રો પ્રકરણ નંબર ત્રણમાં એફ ઓગણીસથી ઓગણત્રીસ સુધી વિભાજીત કરવામાં આવી છે અને એફ ઓગણીસ થી ઓગણત્રીસ સુધીમાં મિત્રો ખાસ કરીને સ્ક્રીઝોફેનિયા જેવી બાબતને રજૂ કરવામાં આવી છે કે જેમાં અલગ અલગ સ્ક્રીઝોફેનિયાના પ્રકારો છે એને પણ અંદર પેટા વિભાગમાં મૂકવામાં આવી છે તો પ્રકરણ નંબર ચારમાં મિત્રો ખાસ કરીને ત્રીસથી ઓગણચાલીસ સુધી જેને મૂડ ડિસઓર્ડર તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે વ્યક્તિના આ વ્યક્તિનો મૂડ અફેક્શન વ્યક્તિ વ્યક્તિ કઈ બાબતો પ્રત્યે કેવી રીતે પ્રતિભાવ આપે છે એ મૂડ ની બીમારીઓનું વર્ગીકરણ પ્રકરણ નંબર ચારમાં કરવામાં આવેલું છે કે જેમાં એફ થર્ટીનથી એફ થર્ટી નાઇન સુધી અલગ અલગ મૂળ ડિસોર્ડરની બીમારીઓને વર્ગીકૃત કરવામાં આવેલી છે મિત્રો કુલ ટોટલ નવ્વાણું બીમારીઓને આમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે એટલે આપણે આપણે આ આ વર્ગમાં માત્ર ને માત્ર એના પ્રકરણની ઉપરછલી માહિતીના આધારે આઈસીડી સીડી ટેનને સમજવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ ડેફ્થમાં આપણે સમજણ ચોક્કસથી મેળવીશું આગળના વર્ગોમાં પરંતુ આજના વર્ગમાં આપણે આઈસીડી ટેનમાં જે પ્રકરણ નંબર પાંચ જે છે જેમાં માનસિક બીમારીઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે એની ખાસ કરીને ઉપરછલી માહિતીનો અભ્યાસ કરવાના છીએ એવી જ રીતે મિત્રો પ્રકરણ નંબર પાંચમાં કે જેમાં કોડ એફ ફોર્ટીથી ફોર્ટી એઇટ સુધીના કોડ એમાં સમન્વિત કરેલવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડર જેમાં પેનિક એટેક છે જેમાં ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર છે જેમાં ફોબિયા છે એવા ઘણા બધા સ્ટ્રેસ રિલેટેડ ડિસઓર્ડર છે સાથે સાથે સોમેટાફ્રોમ ડિસઓર્ડર છે એને પણ આ જ પ્રકરણમાં પ્રકરણ પાંચમાં રજૂ કરવામાં આવ્યું છે એવી રીતે મિત્રો પ્રકરણ છમાં એફ ફિફ્ટીનથી ફિફ્ટી નાઇન સુધી કે જે માનસિક બીમારીઓ છે પરંતુ એને ખાસ શારીરિક પાસાઓ સાથે સંકળાયેલી જે છે એવી બીમારીઓને પ્રકરણ નંબર છમાં વિભાજિત કરવામાં આવી છે સાથે સાથે પ્રકરણ સાતમાં મિત્રો વ્યક્તિત્વ બીમારીઓ પર્સનાલિટી ડિસોર્ડર કે જે એફ સિક્સટીનથી સિક્સટી નાઇન સુધી એને કોડ આપવામાં આવેલો છે એનો સમાવેશ પ્રકરણ નંબર સાતમાં કરવામાં આવ્યો છે સાથે સાથે પ્રકરણ આઠમા મિત્રો એફ સેવન્ટીથી સેવન્ટી નાઇન સુધીના કોડ આપવામાં આવ્યા છે એવી મનબુદ્ધિ ની બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રકરણ નંબર નવમાં મિત્રો થી નેવ્યાશી સુધીની જે બીમારીઓ રજૂ કરવામાં આવી છે એ તમામ બીમારીઓ ખાસ કરીને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ડિસઓર્ડર તરીકેને રજૂ કરવામાં આવી છે અને જે લાસ્ટ પ્રકરણ જે છે પ્રકરણ દસ એમાં એફ નાઇન્ટીથી મિત્રો નાઇન્ટી એઈટ સુધીની બીમારીઓને રજૂ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને બાળપણના અનુભવના આધારે જે માનસિક બીમારીઓ ઊભી થાય છે એ બીમારીઓને આ પ્રકરણમાં રજૂ કરવામાં આવી છે અને છેલ્લે મિત્રો ખાસ કરીને પ્રકરણ અગિયારમાં કે જેને આપણે અગાઉ ચર્ચા કરી કે એફ નાઇન્ટી નાઇન કે જેને અનસ્પેસિફાઈડ મેન્ટલ ડિસઓર્ડર જે કોઈ જગ્યાએ વર્ગીકૃત થયેલી નથી માનસિક બીમારી એવી બીમારીને આ બીમારીમાં આ ભાગમાં રજૂ કરવામાં આવેલી છે એટલે મિત્રો આજે આપણે એ ચોક્કસ સમજી શકીશું કે આઈસીડી ટેન એ ખૂબ જ મહત્ત્વની બાબત છે અને એના 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 આધારે માનસિક બીમારીનું પણ નિદાન અને એની સારવાર કરવામાં આવતી હોય છે એવી જ રીતે આજના વર્ગમાં મિત્રો આપણે જોઈએ છીએ તો ટોટલ અત્યાર સુધીમાં આપણે આઈસીડી ટેન ના પ્રકરણ પાંચની ચર્ચા કરવામાં આવેલી છે અને આ પ્રકરણ પાંચ એટલે આઈસીડી ટેનમાં ઘણી બધી માનસિક બીમારીઓને રજૂ કરવામાં આવેલું એક બૃહદ આવૃત્તિ છે તો હું આશા રાખું છું મિત્રો કે આ વર્ગમાં તમે ચોક્કસથી માનસિક બીમારીના વર્ગીકરણ માટે આઈસીડી ટેન જે નોંધપાત્ર માહિતી પૂરી પાડી છે એની સમજણ મેળવી શક્યા હશો આજના વર્ગમાં તમે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ